પણ અમારી વાહે વાહે હું ફર્યા રાખતો ગમે ન્યા જાય શાક માર્કેટ માં જાય તો ન્યાય તું વાહે આય પાણી ભરવા જાય તો ન્યાય તું વાહે માહે અને ઘર માં તારો ટાટિયો ટકતો જ નથી એમ ને તમે આપણે બે એક ગામ ના એક ગામ ની છોડી હું એક ગામ નો છોકરો એટલે વાહે વાહે ફરવાનું અમારી કે તમે આય હું આવ્યા છો પાણી ભરવા હું લઈને આવ્યા છો અમે તો બેડું લઈને આવ્યા છીએ હું પાણી ભરવા આવ્યો છું હું લઈને આવ્યો તું હું કેરબોટ લઈને આવ્યો છું મરી ગયા કેરબોટ લઈને પાણી ભરવા આવા કઈક હોવું જોઈએ ને પૈણે હોય તો કઈ ઘેરે હોય તે હજી વાંઠો છો એટલે હજુ તો હું કંપની માં જ છું તે તમે આમ કેટલી બેનો છો એ તારે શું કામ છે હવે જરી પૂછવા દો ને તમારો શું જાય છે આમાં અમે કાકા બાપા ની બધી થઈ ને કેટલી આપણે ના 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 17 18 બેનો છે અમે કાકા બાપા ની બધી થઈ ને ઓહો ખટારો ભર્યો હતો તો તેમાં પૈણેલી કેટલી હગે કરેલી કેટલી બાકી કેટલી પણ એ બધું તારે કામ છે એમ તો ને એમાં પૂછવા દો ને એમાં તમારો શું જાય મારું એમાં છે ને અમારે 10 બેનો છે એ પાણી ગઈ છે અને અને 5 છે ને હા એની હોગાઈ થઈ ગઈ છે અને બીજી વધી અને બાકીની 3 છે ને હજી ભણે છે આ ત્રણે ઊભી હોય કેટલું ભણે છે એ બધું કામ છે તારે પૂછવા દો ને કેટલું ભણે છે અમે ત્રણે સીએ કરીએ છીએ એ તમે તઈને સી કરો એ મરી ગયા સી નત કરતા સીએ એટલે એવું ભણતર આવે મે કે સી કરતા આવ્યો તમે રોયો તમારું નામ શું મારું નામ દયા મારું નામ શું છે મારું નામ જેઠાલાલ ઓહો ભણ્યું ને તો તમારે લગ્ન થઈ ગયા હા થઈ જ ગયા હોય ને તમારે લગ્ન થઈ ગયા છે હા તો તમારે સૂટા શેડા થાય ને મરી ગયા મારા સૂટા શેડા કરવા વાસ્તા રે સૂટા શેડા થાય ને તો જરીક મન મિસ કોલ મારી જો આવજો થેન્ક યુ બાય બાય બહુ રૂપાળા લાગો બહુ રૂપાળા લાગો છો તમે બહુ રૂપાળા લાગો છો મને ગાલે હાથ ફેરાઈમાં મને હાસ આવે છે મને એટલે આવજો બાય બાય થેન્ક યુ બાય બાય ટાટા વાહે સુમો અરે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે ને ત્યાં મારા પડિયા બાપુ રાજ કરે છે તને અહીંયા રાજમાં આવવાનું કીધું કોને રજા ઉગે પાટેલી બંધ હતી એટલે ઓંડી ઠેકીને આવ્યો હું તો ઓંડી ઠેકવાના દીકરા અહીંયા ખબર નથી કે અમારા મહારાજાનો કેવો કડક હુકમ છે હે અહીંયા અહીંયા બાયુ ભેગો આશ્રમમાં નું હોય તો ક્યાં મારા રમવા જાવ બાયુ ભેગો નો આવા ક્યાં જાવ મારા ગામની દીકરીઓ છે હું મારા ગામનો દીકરો છું છે ખારું લે જા મારા દીકરા બહુ ડાયો પણ એમાં તને શું વાંધો છે મને વાંધો હોય ને અહીંયા રાજમાં ઠપકો મળે એમને કહ્યું ન તું આટા મારે પ્રધાન છે એમ એ પ્રધાન છે તો હું હું ધાન ખાયો છું હાલો ઘર ભેગો તા લે આયલો ડોડો આમ ને દે સારું હાલો આવજો તું હતી એ આવજો હાલે ભેગો ના કર ના નથી આવું તમે જાઓ ભૂરી બેન પધારો ભાઈ હું આવ્યા અમારા મહારાજાનો કડક હુકમ છે કે અંદરનો માણસ કોઈ બહાર નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં અમારા મહારાજાની સૂર્યદેવ પર ઝાંખ લાગી મોરલા રોજ કિલોર કરતા એમ એટલે બપોર પછી કાળો કકળાટ આવી દ્રોસ અહીંયા આપણે કોણ છો હું અહીંયા રાજાનો પ્રધાન છું ઠીક તમે જ પ્રધાનજી તમને કેમ ખહુરિયો લાગુ મેં ક્યાં કીધું કે રાજાનો પ્રધાન છું ઠીક છે પ્રધાનજી જી પેલા એ વાત કરો કે કયું નગર છે કોણ રાજા રાજ કરે છે હવે એનું કારણ છે હું નવો મુકાણો તો અંદર જઈને તપાસ કરતા હો પૂછતા હો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે તમારે રાખવું છે રાખવું તો ઘણું પણ ઉપડે એમ નથી મહારાજા ને ઘણી ખમા મહારાજા આ કયું નગર કહેવાય પ્રધાનજી અભિકલગઢ નગરી છે રાજા બિહાર અહીંયા રાજ કરે છે જેવો તમારો હુકમ બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે અને અમારા પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે ઠીક છે પ્રધાનજી જી જઈને બાપુ ની વાત કરો હા કે દાદા મળવાની રજા માંગે છે કોણ દાદા
તાર ઘરનો કેમ ભાઈ ઘરનો અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલે એટલે દાદા પ્રધાનજી જી અમે તમારા એ દાદા બાપુના એ દાદા એના બાપુના એ દાદા ગઈ હાથ પેઢીના એ દાદા અને આવતી હાથ પેઢીના એ દાદા અમારો એ દાદા અમારા બાપનો એ દાદા ને એનો એ દાદા તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા તે તું કયો દાદા સમજે તમે ક્યાં કયો છો અમે ગોર દાદા છીએ ભૂદેવ ગોર દાદા છો હા ગોર દાદા અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી ગોર દાદા છો તો અમારા હાથ પેઢીના દાદા હસા કયો મહારાજના મહારાજા કોઈ ભૂદેવ તમને મળવાની રજા માંગે તમે કહેતા હોય તો અંદર આવવા દઉં હા રે બધાજી હે ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય એમને રાતમાં ખુશી ખુશી આવા દો આને જારે ગંદા ભરતા હોય એને સપની કિસી કાપી દેલીએ થી રવાના કરી દો જેવી તમારી આજ્ઞા બાપુ એ ગોર દાદા બોલો પ્રધાનજી તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા રાજગોર છો કે ખહુરિયા ખહુરિયા હા પ્રધાનજી જી આ બધા બેઠા એમાં બધાને પૂછો તો આપડા બેમાં ખહુરિયો કોણ લાગે બધાને ખબર હોય ને એમાં હું પૂછવાનું હોય આ તો અમે રાજનાથ છીએ બાપુ ને વાત કરો રાજગોર છો હા ખાઈ ખાઈ કેવો છો મહારાજા એ પણ રાજગોર છે ને તાજે તાજા હરે બધાજી તો એ મને રાજ માવા દો જેવો હુકમ બાપુ બાપુ ખેર વગી પગાર નું આમ તેમ થાય એવું કરો હરે બધાજી આ ધક્કા વધી જાય રાજગોર હોય પધારો જી મહારાજા આ ભૂદેવ છે ભૂદેવ આ મારા મહારાજા છે પ્રણામ છે ભૂદેવ ને આપના શરણમાં મહારાજ હરે ભૂદેવ રાજા બઢિયાર તમને નમનો કરે છે જય થાવ મહારાજ હરે ભૂદેવ આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજ ની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો હા મહારાજ હું પોકરણગઢ થી આવું છું પોકરણગઢ ના રાજા અજમલ એમની દીકરી શકુણા એમના લીલુલા શ્રીફળ લઈ આપના દ્વાર સુધી આવો છો મહારાજ હરે ભૂદેવ તમે ભાન તમથી ભૂલી ગયા ને આ પિકલગઢના રાજ છે માટે જે રસ્તે આવા તે રસ્તે રવાના થઈ જાઓ હરે બધાનજી આ ભૂદેવ મારે તો ઠીક છે ન કરે મે ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો હો મને થોડી ખબર હતી ડખો જામ છે ગોર દાદા બોલો પ્રધાનજી આય આવો આ વાત ની તમને ખબર નહી કઈ વાત કે અમારા મહારાજા પિંગલગઢના તમારા મહારાજા પોકરણગઢના એમને વીવી વરથા વેરાલે 22 વરથા અબોલા છે હવે ટોટલ માર વરહ કેટલા છે અને ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો નીકળો પોસાપ જે નકર હું અંધારામાં લઈ જઈને ઘોણારી નાખી ક્યાં લઈ જઈને અંધારામાં પ્રધાનજી જી અમને થોડી ખબર હતી એની કે તમે અમારા પોકરણગઢમાં આવીને બાવળિયા વાવી ગયા છો તે અમને થોડી ખબર હતી કે તમે બાવળિયામાં થઈને આવો આમ તમે પ્રધાનજી સવન તમને હું જમરૂકનો લારીવાળો લાગું આ જોતાને ફનીસર કર્યું બધું એમ નહીં તમારા માન બાપુમાં ઘણો ફેર છે હું કીધું તમારા માન બાપુમાં ઘણો ફેર છે ફેર જ હોય ને એના બાપુ બીજા ને મારા બાપુ બીજા એટલે એમ નથી કેતો મહારાજ ને જો માથે મુંગટ મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર જ નહીં તમે આ શું પહેર્યું છે કારણ કે અમારા મહારાજે મારી ઉપર ખુશ ખુશાલ થઈ ગયા અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લેવા ક્યાંથી લેવા અમેરિકાથી ન્યા હું ગયા તા ન્યા ઘોષણા કરવા ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એને રે પરિસાય પરિસાય અને પરિસાય એટલે તારે જાવું કેટલે પાઘડી ને જોઈ બતાવો માગતા નહીં નો માગું અમારા મહારાજા લાવ્યા બહારના દેશની છે પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની બતાવો હાલો માગતા નહીં નો માગું બહારના દેશમાં મળે ઇન્ડિયામાં ન મળે બહારના દેશમાં મળે ઇન્ડિયામાં ન મળે તો પ્રધાનજી ભારતમાં મળી જાય હા ભારતમાં મળી જાય બહારના દેશની છે જવો પ્રધાનજી હા આ બધું શું છે
ઈ બે ભૂંગળા છે ઈ ભૂંગળા છે પણ શેના છે માથા ઉપર બાંધી હોય 108 ડિગ્રી તાપ પીડ્યો હોય તો ધવાડા આ ભૂંગળા માંથી નીકળે આ બીજું શેનું છે ઈ ભૂંગળું છે બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય ઉપરથી આગાહી હોય કે વરસાદ બે ત્રણ દી બહબહાટો બોલાવશે બહુ વરસાદ આવે તો પાણી ભૂંગળા માં જ પડે વાહ એમ નહીં ટીવી માં કેમ રિમોટ આવે શેમાં ટીવી માં શેનું આવે ચેનલ ફેરવવાનું શેનું ચેનલ એમ આમાં રિમોટ આવે હવે આમાં થોડું રિમોટ હોય હા હોય હોય બતાવો આ એનું બટન છે જો આમ કરો એટલે આ એક ઠેકાણે ભેગી થાય પ્રધાનજી ભેગી થઈ ભેગી થઈ અવાજ આવ્યો હા ઈ શેનો આવ્યો બેરિંગ નો ભેગી થયો આમ કરો એટલે ભેગી થાય આમ કરો એટલે હતી એમ નમ નોખી નોખી ફેલાય પ્રધાનજી હા ભેગી તો જલ્દી થઈ ગઈ આ નોખી કેમ નથી થતી નોખી થતી નથી એનું કારણ છે કે રિમોટ માં સોહાત ગાઠ્યું છે જો રિમોટ વહી ગયો વહી ગયો તમારે મગાવી નહીં મારે નથી મગાવી મગાવવાની ફૂલ લંબાઈ હેન્સ નો પનો ઈ તમે રાખો મારે નથી મગાવી તો માથા પર બાંધી લઉં નગર મહારાજ આખી જાય પાછા બરાબર છે હવે છે ને તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા બરાબર છે હવે તમે જાઓ